બાળકો આજે આપણે ધોરણ 5 અંગ્રેજીમાં યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ વિશેની સમજૂતી મેળવીશું. હેલ્પિંગ હેન્ડ્સ એટલે કે બાળકો, હેલ્પ એટલે મદદ કરવી અને હેન્ડ્સ એટલે હાથ. આપણને જે હાથ મદદ કરે છે એટલે કે આપણને જે મદદ કરનારા લોકો છે તેના વિશે આપણે આજે સમજૂતી મેળવીશું. આપણને આપણા જીવનમાં જુદી જુદી રીતે લોકો મદદ કરે આપણને જુદી જુદી રીતે મદદ કરે છે. તો બાળકો, સૌથી પહેલા આપણે આજે એક્ટિવિટી 1 એ કાવ્ય સાંભળીએ અને અભિનય સાથે ગાઓ. એટલે કે અહીંયા તમે અભિનય કરવા માંગતા હો તો તમે અભિનય પણ કરી શકો છો. તો બાળકો, હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ. ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ. ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ. The farmer is busy with farming. The tailor is busy cutting the cloth and stitching, stitching, stitching. હવે બાળકો, આની અંદર આપણને શું કહેવા માંગે છે કે ધ પોટર, પોટર એટલે કુંભાર, પોટર ઇઝ બિઝી, બિઝી એટલે કે વ્યસ્ત છે, મેકિંગ પોટ્સ એટલે કે માટલા બનાવવામાં, કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે. ધ ફાર્મર ઇઝ બિઝી, ફાર્મર એટલે ખેડૂત, બિઝી ફાર્મિંગ, ફાર્મિંગ એટલે કે ખેતી કરવી, ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે. ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ. ટેલર એટલે દરજી, કપડું કાપવામાં વ્યસ્ત છે. કટિંગ એટલે કાપવું, ક્લોથ એટલે કાપડ, દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે. એન્ડ સ્ટિચિંગ, સ્ટિચિંગ, સ્ટિચિંગ અને સીવણ, સીવણ, સીવણ. હવે બાળકો, આગળ આપણે જોઈએ બીજું વાક્ય. ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. એન્ડ એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ, સ્ટડિંગ એન્ડ ટીચિંગ. શું કહે છે બાળકો કે ડ્રાઈવર છે એ વાહન હાંકવામાં વ્યસ્ત છે. ધ ડ્રાઈવર ઇઝ બિઝી ડ્રાઇવિંગ એન્ડ એન્જિનિયર ઇઝ બિઝી સ્કેલિંગ. ઇન્જિનિયર, એન્જિનિયર એટલે કે ઇન્જિનિયર માપવામાં વ્યસ્ત છે, તેનું માપ માપવામાં વ્યસ્ત છે. ધ ટીચર ઇઝ બિઝી એટલે કે શિક્ષક, ટીચર ઇઝ બિઝી, ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન. શું કહે છે બાળકો? શિક્ષક બાળકો સાથે વ્યસ્ત છે, શિક્ષક બાળકો સાથે વ્યસ્ત છે. પ્લેઇંગ, સ્ટડિંગ એન્ડ ટીચિંગ. શું કહે છે? પ્લેઇંગ એટલે કે રમવામાં, સ્ટડિંગ એટલે ભણવામાં અને ટીચિંગ એટલે કે ભણાવવામાં. આગળ જોઈએ. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ, મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ. મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ. ફરીથી જોઈએ. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. ધ સેલર ઇઝ બિઝી સેલિંગ. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ, મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ. શું કહે છે બાળકો? કે ફોટોગ્રાફર ફોટો પડાવવામાં પાડવામાં વ્યસ્ત છે, વેચનાર, સેલર એટલે વેચનાર, તે વેચવામાં વ્યસ્ત છે, કાર્પેન્ટર એટલે કે સુથાર, તે સુથાર તેના લાકડા સાથે વ્યસ્ત છે, માપવામાં, કાપવામાં અને જોડવામાં, મેઝરિંગ એટલે કે માપવામાં, કટિંગ એટલે કે કાપવામાં એન્ડ જોઈનિંગ એટલે કે જોડવામાં. હવે આગળ જોઈએ. ધ લોયર. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલીસિંગ. ધ શૂ મેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શુ, વિથ સ્ટિચિંગ, સ્ટિકિંગ, રેડ, ટેટિંગ. શું કહે છે બાળકો? ફરીથી જોઈએ. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. ધ પોલીસમેન ઇઝ બિઝી પોલીસિંગ. ધ શૂ મેકર ઇઝ બિઝી મેન્ડિંગ શૂઝ, વિથ સ્ટિચિંગ, સ્ટિકિંગ, રેડ, ટેટિંગ. હવે બાળકો, શું કહે છે? આનું ગુજરાતી થાય છે કે વકીલ, લોયર એટલે વકીલ, લોયર એટલે વકીલ, બિઝી વિથ લો એન્ડ ઓર્ડર એટલે કે વકીલ
તેનો કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે. ધ પોલીસમેન એટલે કે પોલીસ ઇઝ બિઝી વિથ પોલીસિંગ, પોલીસ વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. ધ શૂમેકર ઇઝ એટલે કે મૂચી પગરખા સમા કરવામાં વ્યસ્ત છે. સીવવામાં વિથ સ્ટિચિંગ એટલે કે સીવવામાં, સ્ટિકિંગ એટલે કે ચોંટાડવામાં, રેડ સેટિંગ એટલે કે ટફ ટફમાં. તમે બાળકો જુઓ છો કે મોચી જ્યારે પણ એના જૂતા કે બનાવતા હોય કે સમા કરતા હોય ત્યારે ટટ ટટ તે સમા કરતા હોય ત્યારે કેવો અવાજ આવે છે, ટેટ ટેટ, એટલે અહીંયા કહે છે કે ટફ ટફમાં. હવે આગળ જોઈએ, ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ, ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ, ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ, કિકિંગ, થ્રોઈંગ એન્ડ બેટિંગ. શું કહે છે બાળકો, ધ ડાન્સર એટલે કે નર્તક જે નૃત્ય કરે છે તે, ધ ડાન્સર એટલે કે નર્તક નૃત્ય કરવામાં વ્યસ્ત છે, ધ સિંગર એટલે કે ગાયક ગાવામાં વ્યસ્ત છે, ધ પ્લેયર ઇઝ બિઝી એટલે કે ખેલાડી રમવામાં વ્યસ્ત છે, કિકિંગ એટલે કે લાત મારવામાં, થ્રોઈંગ ફેંકવામાં એન્ડ બેટિંગ એટલે કે બેટિંગ કરવામાં. બાળકો ફરીથી એકવાર આપણે સમજૂતી મેળવી લઈએ. ધ પોટર એટલે કે કુંભાર ઇઝ બિઝી મેકિંગ પોટ, એટલે કે કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ, ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે. ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ, દરજી કપડા કાપવામાં વ્યસ્ત છે. સ્ટિચિંગ 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 એટલે કે સીવણ સીવણ સીવણ. આગળ જોઈએ, ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ, એટલે કે ડ્રાઈવર હાંકવામાં વ્યસ્ત છે. એન્ડ એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ, એન્જિનિયર માપવામાં વ્યસ્ત છે. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન, શિક્ષક બાળકો સાથે વ્યસ્ત છે. પ્લેઇંગ સ્ટડિંગ એન્ડ ટીચિંગ એટલે કે રમવામાં ભણવામાં અને ભણાવવામાં. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ, ફોટોગ્રાફર ફોટા પાડવામાં વ્યસ્ત છે. ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ, વેચનાર વેચવામાં વ્યસ્ત છે. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ, સુથાર તેના લાકડા સાથે વ્યસ્ત છે. મેઝરિંગ કટિંગ એન્ડ જોઈનિંગ, માપવામાં કાપવામાં અને જોડવામાં. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર, ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલિશિંગ, ધ શૂમેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂઝ, વિથ સ્ટિચિંગ સ્ટિકિંગ રેટેટિંગ એટલે કે વકીલ કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે, પોલીસમેન વ્યવસ્થા જાળવામાં વ્યસ્ત છે, મોચી પગરખા સમા કરવામાં વ્યસ્ત છે, સીવવામાં ચોંટાડવામાં ટપ ટપમાં. આગળ, ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ એટલે કે નર્તક નૃત્ય કરવામાં વ્યસ્ત છે. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ, ગાયક ગાવામાં વ્યસ્ત છે. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ ધ પ્લેઇંગ, ખેલાડી રમવામાં વ્યસ્ત છે. કિકિંગ થ્રોઈંગ બેટિંગ, લાત મારવામાં ફેંકવામાં અને બેટિંગ કરવામાં. હવે આગળ જુઓ બાળકો, તમે આ જ રીતે બીજા પણ શબ્દોને ઉમેરી અને વાક્યને ગીતને બનાવી શકો છો. કઈ રીતે, તો પોસ્ટમેન, અ પોસ્ટમેન ઇઝ બિઝી વિથ ડિલિવરિંગ લેટર્સ, નર્સ બિઝી વિથ નર્સિંગ ધ પેશન્ટ, ધ કન્ડક્ટર બિઝી વિથ ગિવિંગ ટિકિટ્સ. આ રીતે બાળકો આપણે આગળ પણ આ અભિનયને બનાવી શકીએ છીએ. હવે બાળકો, આના આધારે આપણે એક્ટિવિટી 1C જૂથમાં કામ કરીએ, એટલે કે અભિનય ગીત વાંચ્યું આપણે જે, અને એના ઉદાહરણને આધારે આપણે અહીંયા ખાલી જગ્યા પૂરીશું. ઉદાહરણ તરીકે જુઓ, અ ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ ઇન હર ક્લાસરૂમ, એટલે કે શિક્ષક તેના ક્લાસરૂમમાં વર્ગખંડમાં ભણાવવામાં વ્યસ્ત છે. એ પ્રમાણે પહેલી ખાલી જગ્યા જોઈએ, ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા એટ ધ ફાર્મ. તો બાળકો જવાબ શું આવશે, ફાર્મર ક્યાં વ્યસ્ત છે, ફાર્મર શું કરવામાં વ્યસ્ત છે? તો જવાબ લખીશું, ધ ફાર્મર ઇઝ બિઝી ફાર્મિંગ.
FARMING. Farming. The farmer is busy with farming at the farm. એટલે કે ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે. The policeman is doing ખાલી જગ્યા. હવે પોલીસમેન શું કરી રહ્યા છે? પોલીસમેન શું કરી રહ્યા છે? પોલીસિંગ એટલે કે વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. POLICING. પોલીસિંગ એટલે કે પોલીસમેન વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. પોલીસમેન ઇઝ ડુઇંગ પોલીસિંગ. પોલીસમેન વ્યવસ્થા જાળવી રહ્યા છે. ધ શુ મેકર ઇઝ ખાલી જગ્યા શું એટ હિસ શોપ. શું કે છે? મોચી શું કરી રહ્યો છે તેની દુકાન પર? મેન્ડિંગ શૂઝ. મેન્ડિંગ એટલે કે બનાવી રહ્યો છે. ધ શૂ મેકર ઇઝ મેન્ડિંગ શુ એટ હિસ શોપ. આગળ જોઈએ. ધ ડ્રાઈવર. ધ ડ્રાઈવર ઇઝ ખાલી જગ્યા ધ વ્હીકલ. ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઈવિંગ અ વ્હીકલ. ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઈવિંગ DRIVING. ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઈવિંગ ધ વ્હીકલ. ધ ખાલી જગ્યા ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કોણ વ્યસ્ત છે? તો ધ લોયર એટલે કે વકીલ. LAWYER. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ. ધ પ્લેયર ઇઝ ખાલી જગ્યા ધ ગેમ એટ ધ પ્લે ગ્રાઉન્ડ. તો ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ એટલે કે રમી રહ્યા છે. PLAYING. પ્લેયર ઇઝ પ્લેઇંગ અ ગેમ ઓન એટ ધ પ્લે ગ્રાઉન્ડ. આગળ જોઈએ સાતમું. ધ પોટર ઇઝ ખાલી જગ્યા ધ પોટ એટ ફેક્ટરી અથવા તો હોમ. એટલે કે ફેક્ટરી અથવા તો હોમ એટલે કે ઘરે શું બનાવી રહ્યા છે? પોટ. મેકિંગ પોટ. ધ પોટર ઇઝ મેકિંગ ધ પોટ. MAKING. મેકિંગ ધ પોટ એટ ફેક્ટરી ઓ હોમ. આઠમી ખાલી જગ્યા જોઈએ. ધ એન્જિનિયર ઇઝ ખાલી જગ્યા ધ મેપ. એન્જિનિયર શું કરે છે? ઇજનેર સ્કેલિંગ એટલે કે માપી રહ્યા છે. સ્કેલિંગ ધ મેપ. ધ એન્જિનિયર ઇઝ SCALING. સ્કેલિંગ ધ મેપ. નવમી ખાલી જગ્યા જોઈએ. ધ ફ્રૂટ સેલર ઇઝ ખાલી જગ્યા ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. તો જવાબમાં લખીશું ધ ફ્રૂટ સેલર ઇઝ સેલિંગ. SELLING. ધ ફ્રૂટ સેલર ઇઝ સેલિંગ ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. દસમી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. તો ધ ડાન્સર ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. આગળ. ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ એન્ડ ખાલી જગ્યા ધેમ એટ હી શોપ. શું કે છે? ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ એન્ડ ખાલી જગ્યા ધેમ એટ હી શોપ. તો શું આવશે બાળકો? કટિંગ ક્લોથ એન્ડ સ્ટિચિંગ. શું આવશે? સ્ટિચિંગ ધેમ ક્લોથ એન્ડ કટિંગ ધ ક્લોથ એન્ડ સ્ટિચિંગ. એન્ડ સ્ટિચિંગ STITCHING. સ્ટિચિંગ ધેમ એટ હી શોપ. આગળ જોઈએ. બારમી ખાલી જગ્યા. ધ ખાલી જગ્યા ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રી. તો કોણ ગાશે ગીત? સિંગર. ધ સિંગર SINGER. ધ સિંગર ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રી. તેરમી ખાલી જગ્યા જોઈએ. ધ ખાલી જગ્યા ઇઝ ડિસ્ટર્બિંગ ધ લેટર્સ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન એરિયા. ધ ખાલી જગ્યા ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ લેટર્સ ઇન હિસ એરિયા. ટપાલ કોણ વેચે છે? પોસ્ટમેન. ધ પોસ્ટમેન ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન એરિયા. ધ નર્સ ઇઝ ખાલી જગ્યા ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. ધ નર્સ ઇઝ નર્સિંગ NURSING. નર્સ ઇઝ નર્સિંગ ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. ધ ખાલી જગ્યા ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન. બગીચામાં કોણ પાવે છે પાણી છોડને? ગાર્ડનર એટલે કે માળી. GARDENER.
द गार्डनर इज वॉटरिंग द प्लांट्स इन ध गार्डन। ओके, तो बाळको आजे आपणे यूनिट 5 हेल्पिंग हेन्ड्स में भाग एक में एक्टिविटी 1A अने एक्टिविटी 1C विषेनी समझूती मेळवी। हवे नेक्स्ट विडियो में बाळको आपणे एक्टिविटी 1D अने एक्टिविटी 2A विषेनी समझूती मेळवीशुं। थैंक यू बाळको।